આજનો વિષય છે આજ કી વાહ કલ કી આહ. વાહ અને આહ આ બે શબ્દ. આઈસ્ક્રીમ જ્યારે આપણે ખાતા હોઈએ બહુ આનંદમાં આવી જઈએ તો આપણે કે વાહ આઈસ્ક્રીમ બહુ સારો છે, પણ ક્યાંક જતા હોય અને રસ્તામાં કાંટો વાગે તો કે વાહ કાંટો બહુ સારો વાગ્યો, એમ કોઈ બોલે? જેવો કાંટો વાગે એટલે શબ્દ કયો નીકળે? આહ. વેદનાનો સૂર છે. વાહમાં સંવેદના છે, આનંદ છે, પ્રસન્નતા છે, અને આહમાં વેદના છે, પીડા છે, ખિન્નતા છે. માણસને પથરીનો દુખાવો ઉપડે ત્યારે વાહ શબ્દ એમની પાસેથી અપેક્ષા ના રખાય. પથરીના દુખાવા વાળો જે બૂમો પાડતો હોય તમે સાંભળજો, આહ સિવાય બીજું કઈ સાંભળવા ન મળે. વેદના છે. આજે મજા છે, આજ કી વાહ કલ કી આહ. આજે મજા અને કાલે સજા. આજ સોહામણી છે, આવતીકાલ બિહામણી પણ બની જાય. આજ રળિયામણી લાગે, આવતીકાલ અળખામણી પણ બને. આજે થોડી વાત શરૂ કરીએ એ પહેલા એક પ્રસંગ આપણે લઈએ. એક સંન્યાસી કોઈ એના યજમાન હરિભક્તને ત્યાં જમવા માટે ગયા. જમવા માટે ગયા, એના થાળની અંદર બધી વસ્તુ પીરસાણી, દાળ ભાત શાક રોટલી લાડુ બધું હતું, વડા બનાવેલા એ હતા. તો પેલો સંન્યાસી શ્લોક બોલ્યો. શ્લોક બોલ્યા પછી એ થાળીની સામે આમ જોઈ રહ્યો ટગર ટગર. પેલા યજમાન હરિભક્ત કે જમવાની શરૂઆત કરો ને મહારાજ. પેલા કે કરું પણ મને એક પ્રશ્ન થાય છે. કે શું પ્રશ્ન થાય છે? એ કે આ થાળીની બધી આઈટમ જોઈને મને પ્રશ્ન થાય, પણ કે શું પ્રશ્ન થાય છે? એ કે આ થાળીની અંદર લાડુ પણ છે, રોટલી પણ છે, દાળ છે, શાક છે, વડા છે, વડા આવે ને ખાવાના, પણ કે મને પ્રશ્ન એ છે કે લાડુની સાઈઝ બહુ મોટી છે, લાડુ બહુ મોટી સાઈઝના છે અને વડા બહુ નાના છે. એ નાના છે તો એને વડા કેમ કે છે? હકીકતમાં લાડુ ને વડા કહેવા જોઈએ ને, જે મોટો હોય એને શું કહેવાય? વડા એટલે મોટા. તો લાડુ આવડા આવડા છે ગોફણિયા, અને વડા બહુ નાની સાઈઝના છે. તો કે આને કેમ વડા કે છે? આ લાડુ ને કેમ કોઈ વડા નથી કહેતું, મોટા છે તો? એટલે કે તમારો પ્રશ્ન બહુ સારો છે. વડા સાંભળતા હતા કે ભાઈ મને વડા કેમ કે છે તમારે જાણવું છે? સંન્યાસી કે હા જાણવું છે. તો વડા કે જુઓ મારી કહાની સાંભળો. વડાએ વાત કરી કે પહેલે થે હમ મર્દ, મર્દ સે નાર કહાય, કર પાની મે સ્નાન મૈલ સબ દૂર કરાય, કર પથ્થર સે યુદ્ધ ગાવ બરછી કે ખાય, નિકલ ગયે જબ પાર આજ હમ બડે કહાય. એણે એવી વાત કરી કે પહેલા તો અમારો જે પ્રોસેસ થયો, અમે જે પ્રોસેસમાંથી પસાર થયા એ તને કહું. પહેલે થે હમ મર્દ, ખેતરમાં જ્યારે હતા ત્યારે અમે કેવા અડદ, અડદમાંથી વડા બને. તો અડદ પુલ્લિંગ જાતિનો શબ્દ છે, અડદ કેવા. પણ પછી વડા બનાવવા હોય એટલે પેલી દાળ તો કરવી પડે ને, તો દાળ સામાં થાય ઘંટીમાં દળે, એટલે આખા હોય એનાથી અડધા થઈ જાય. દાળ થાય એટલે બે ફાડિયા જુદા થાય, અને દાળ બને એટલે સ્ત્રીલિંગ શબ્દ બની જાય. દાળ કેવી આપણે એવું બોલીએ છીએ ને. તો કે પહેલે થે હમ મર્દ, મર્દ સે નાર કહાય, પછી કે પાણીમાં નાખ્યા અમને અને ફોતરા બધા જુદા કર્યા, પછી દાળને વાટવી પડે પથ્થર સાથે, કર પથ્થર સે યુદ્ધ, કે અમને વાટ્યા આમ પથ્થર સાથે અમારે યુદ્ધ કરવાનું થયું, પછી વાટીને આમ થોડો આકાર આપે અમજે, પછી તેલમાં નાખે, તેલમાં તળે ને, ઠંડા તેલમાં નહીં ગરમ તેલમાં, અને ગરમ તેલનો એક છાંટો અડે તો મજા આવે. વાહ એમ કે આખા નાખા તેલમાં બોળે શું દશા થાય, અને પાછા બહાર નીકળવાનું તો પેલો કંદો જારો લઈને દબાવ્યો, બહાર નથી નીકળવાનું, પછી અંદર રહેતું ખબર છે. એટલે તેલમાં કેટલી વાર સુધી રાખ્યા, પછી બહાર કાઢ્યા. અમને એમ કે હવે પતી ગયું પ્રોસેસ, પણ એટલેથી પત્યું નહીં. બહાર કાઢ્યા પછી એ કાણા પાડ્યા, સોય થી કાણું પાડે. કર પથ્થર સે યુદ્ધ ગાવ બરછી કે ખાય, કાણા પાડે એટલે એના માટે બરછી જ કહેવાય ને. એક આટલી બધી મુશ્કેલીઓમાંથી અમે પસાર થયા, નિકલ ગયે જબ પાર આજ હમ બડે કહાય, કે આટલી મુશ્કેલીઓમાંથી નીકળ્યા ને ત્યારે આજે અમને વડા કહે છે. એમને એમ કોઈ વડા નથી કહેતો. માણસને વડા થવું છે, અહીંયા ચાર પાંચ ખુરશી મૂકી હોય
એક પટાવાળાની હોય, એક ક્લાર્કની હોય, એક મોટા ઓફિસરની મૂકી હોય, એક ડોક્ટરની હોય, કલેક્ટરની હોય, અને આમાંથી ઉભા થઈને કહેવામાં આવે કે ચોઇસ ઇઝ યોર્સ, સિલેક્ટ કરો તમે, તો આપણે કહીએ કે મારે પટાવાળા થવું છે. એમ કે કોઈ પટાવાળાની ખુરશી કોઈ પસંદ કરે? બધાને કલેક્ટર થવું છે, સારી ડિગ્રી જોઈએ, મોટા થવું છે, પણ એમને મોટા ન થવાય. મોટા થવા માટે તકલીફો વેઠવી પડે. અંગ્રેજીમાં એવું કહે છે, ડોન્ટ એક્સપેક્ટ મિરેકલ્સ વિધાઉટ પરસ્પિરેશન એન્ડ પરસિવિયરન્સ. જીવનમાં ચમત્કારની અપેક્ષા તમે પરસેવો પાડ્યા વગર કે ખંતપૂર્વક પ્રયત્ન કર્યા વગર ન રાખી શકો. બીજી પણ એક કહેવત છે, યુ કેન નોટ ક્લાઇમ્બ અ લેડર ઓફ સક્સેસ વિથ યોર હેન્ડ્સ ઇન યોર પોકેટ. તમારા ખિસ્સામાં તમે બંને હાથ રાખી મૂકો અને નિસરણી ચડવી હોય તો, સીડી ચડવી હોય તો ચડાય, ગોથું ખાઈ જવાય, પકડીને ચડવું પડે, બંને હાથનો ઉપયોગ કરવો પડે. તમે ખિસ્સામાં હાથ રાખીને ચડી જોજો, ફાવે તો કેજો, ના ફાવે. સફળતાની સીડી ચડવા માટે પણ પ્રયત્ન કરવો પડે, હાથ પગ હલાવવા પડે. પણ ઘણા તો એટલા દુર્ભાગ્યના શોખીન હોય છે કે ટૂથબ્રશ મોઢા ઉપર આમ રાખી મૂકે સવારના પોરમાં અને હાથ ના હલાવે, ધરતીકંપ થવાની રાહ જુએ. ધરતીકંપ થાય એટલે હલે તો ભેગા ભેગું બ્રશ થઈ જાય એની મેળે. એવા હોય છે, જરા પણ પ્રયત્ન કરવો નથી, મહેનત કરવી નથી. વડા થવું છે, વડા થવું ગમે છે, પણ વડા થવા માટે યાતનાની યુનિવર્સિટીમાંથી પસાર થવું પડે. મહેનત કર્યા વગર મળતું નથી, પણ આપણને યાતનાની યુનિવર્સિટી છે ને ગમતી નથી. અંગ્રેજીમાં એક બીજી પણ કહેવત છે, બહુ સારી કહેવત છે, ધ ઓનલી વન પ્લેસ વેર સક્સેસ કમ્સ બિફોર વર્ક ઇઝ ઇન ધ ડિક્શનરી. ધ ઓનલી વન પ્લેસ વેર સક્સેસ કમ્સ. દુનિયામાં એક જ જગ્યા એવી છે કે જ્યાં સફળતા મહેનત પહેલા મળે, એ કઈ જગ્યા છે? ડિક્શનરી. ડિક્શનરીની અંદર એબીસીડી વાઇઝ શબ્દો મૂકેલા હોય ને તો સક્સેસ એસ છે ને ડબલ્યુ પહેલા આવે, સક્સેસ, અને વર્ક શબ્દ છે ને એ પછી આવે, એસ ટી યુ વી ડબલ્યુ એક્સ વાય ઝેડ, એટલે ડબલ્યુ ની અંદર આવે ને વર્ક તો, અને સક્સેસ પહેલા આવી જાય. તો દુનિયામાં એક જ જગ્યા એવી છે કે જ્યાં સફળતા ક્યાં પહેલી મળે તમને, કામ પહેલા ક્યાં મળે? ડિક્શનરીમાં. બાકી દુનિયામાં ના મળે, મહેનત કરવી જ પડે. પણ મહેનતનો માર્ગ છે ને થોડો કઠિન છે, એટલે મહેનતના માર્ગમાંથી આપણે ફંટાઈને પછી મોજ શોખની જે મહાવિદ્યાલય છે ને એમાં પ્રવેશ મેળવી લઈએ છીએ. તમે જોજો, વિદ્યાર્થી જ્યારે ભણવા બેસે, શરૂઆત કરે એના વર્ષની, ત્યારે સ્કૂલ એને બહુ દિવ્ય લાગે. નવા બિલ્ડિંગમાં પ્રવેશ કરે, બધું આખું વાતાવરણ, શિક્ષકો માટે અહોભાવ જાગે એને, સ્કૂલ બહુ જુદું લાગે, બિલ્ડિંગ એને, એનો ચોપડો હોય જે લખવાનો, એની અંદર એમ ગુરુવે નમઃ જે કંઈ લખતો હોય, ગણેશાય નમઃ એવું જે કંઈ એને લખવાનું હોય એવું લખે, બે ચાર સૂત્રો પહેલા પાના ઉપર લખે, સક્સેસ ઇઝ માય ગોલ, ટોપ ઇઝ માય ફૂલ સ્ટોપ, આવું બધું સારું સારું લખે. પણ પાંચ છ મહિના પછી એ પાનામાં જુદું ચિત્રાતું જાય. એક વિદ્યાર્થી 11મા ધોરણમાં ભણતો હતો, અમે પધરામણી ગયેલા એને ઘેર, પછી સહેજે સહેજે એને રૂમમાં ગયા, એ કે આ મારો સ્ટડી રૂમ છે, લાઈને જોઈએ જ ખરા. એ કે ના ના સ્વામી, તમારે ટાઈમ બગડે, આમાં તમારે તો ક્યાં આવે આવું બધું જોવાનું હોય. મેં કીધું ના ના જોઈએ, થોડો ટાઈમ છે 5 મિનિટ, તું અમારી ચિંતા ન કરીશ. પછી સીધો જે ચોપડો ટેબલ ઉપર પડ્યો તો એ જ ઉપાડ્યો, કેમેસ્ટ્રીનો હતો. પહેલા જ પાનું ખોલ્યું, પહેલું પાનું ખોલ્યું, એમાં લખેલું, ઇન્ક ફોર પેન, પેન ફોર લેટર, લેટર ફોર યુ એન્ડ યુર ફોર મી, આવું વાક્ય. અને ત્રણ ત્રણ પાને હૃદય દોરેલું આવે, એરો મારેલો. મેં કીધું કેમેસ્ટ્રીમાં આવી આકૃતિ હોય? એ તો બાયોલોજીમાં આવે ને હૃદય ને તો જીવ. કેમેસ્ટ્રીમાં તો બધા વેસલ આવે, કેમિકલ વેસલ, નળી હોય બધી, બક નળી બધી હોય ને, એ દોરેલું હોય. મેં કીધું આમાં તો આ તો ચોપડો કેમેસ્ટ્રીનો છે ને, બધું બાયોલોજીનું દોર્યું છે. તારે હાર્ટ સ્પેશિયાલિસ્ટ થવાનો વિચાર છે? કે ના ના, તો બી 11મું ધોરણ છે હજી તો, અને આ તો પણ માર્ગ છે ને ફંટાય છે. તમે જોજો, મોજ શોખમાં આપણે પડીએ છીએ, જે આપણો ગોલ હોય છે ને એનાથી જુદા કરીએ છીએ. શરૂઆતમાં દરેક વ્યક્તિનો ગોલ હોય છે, વડા થવા માટેનો, સક્સેસ ઇઝ માય ગોલ, રેસ્ટ ઇઝ રસ્ટ, સ્ટડી ઇઝ મસ્ટ, આવું બધું લખીને બહુ શણગારે. પણ પછી દિવસે દિવસ છે ને માર્ગ છે બદલાતો જાય છે. 1991-92 ની આ વાત છે. આપણું મંદિર છે ગોગંબામાં, બહુ સારું મંદિર છે. એ મંદિરનો પ્રતિષ્ઠા મહોત્સવ
ચાલતો હતો એમાં પૂજા વિધિ ચાલુ હતી. પ્રમુખ સ્વામી મહારાજ પણ ત્યાં બિરાજતા હતા. મંદિરમાં અંદર પૂજા વિધિ ચાલુ હતી અને ચાલુ પૂજાએ હું બહાર નીકળ્યો. બહાર નીકળ્યો તો એક છોકરો છે ને ઉદાસ ચહેરે બેઠેલો, એટલે મને થયું કે આ બિચારાને કંઈક મુશ્કેલી લાગે છે. કારણ કે ફેસ ઇઝ ધ ઇન્ડેક્સ ઓફ યોર હાર્ટ એવું કહેવાય છે, ચહેરો છે ને એ તમારા હૃદયની ચાડી ખાય. તમારી મુશ્કેલીઓ તરત જ ચહેરા ઉપર દેખાય. તમે ભયથી ધ્રુજતા હોય તોય ખબર પડી જાય, ભલે ને ધ્રુજારી ના આવે પણ તારે આંખોમાં ખબર પડે. આંખોની અંદર નિડરતાનો પણ ખ્યાલ આવે, દયા ભાવનાનો પણ ખ્યાલ આવે. આંસુ દરેક માણસ પાડતો હોય પણ કયા આંસુ છે ને એ જુદા જુદા હોય, એક સરખા ના હોય. કોઈને હર્ષના આંસુ હોય, કોઈને મિલનના આંસુ હોય, કોઈને વેદનાના આંસુ હોય. એ આંખો ભલે આંસુ અહીંથી જ નીકળે છે તોય પણ તમને ખ્યાલ આવી જાય કે આ માણસ મૂંઝાતો લાગે છે, આને લગ્ન કર્યા દુઃખી લાગે છે, આ માણસ આ રીતે તકલીફમાં છે. જે કંઈ તકલીફમાં હોય તો આપણને ખબર પડી જાય. એમ ચહેરો છે ને ચાડી ખાય છે. પેલો છોકરો છે ઉદાસ ચહેરે બેઠેલો. મને થયું કે આ બિચારો નાનો છે, કેમ ઉદાસ થયો હશે? આજે પ્રતિષ્ઠાનો દિવસ છે, બહુ આનંદનો દિવસ છે અને આવા દિવસે કોઈ ઉદાસ રહે સારું નહીં. એટલે નજીક ગયો, મેં પૂછ્યું, મેં કીધું શું તકલીફ છે કઈ? તો આમ મોઢું એનું પડી ગયેલું, બોલે નહીં. મેં કીધું કંઈ માથું દુખે છે, પેટમાં દુખે છે, કઈ ચંપલ ખોવાઈ ગયા, બીજું ત્રીજું કઈ થયું? મંદિરમાં આવે ને ઘણાનું એવું થાય બિચારા, એટલે પૂછ્યું. તો ત્યારે જુદા વિચારો હોય છે અને પછી ધીરે ધીરે પરિવર્તન આવતું જાય છે, આખા વાક્યો બદલાતા જાય છે. તમે મળો ત્યારે ઠીક લાગે છે અને તમારા બાપા મળે ત્યારે બીક લાગે છે. આવું લખે ને ખ્યાલ આવે છે? અત્યારે બીક જ લાગે ને. કેમેસ્ટ્રીના સમીકરણો બાજુ ઉપર જતા રહે અને શેર શાયરી ઉપર ચડી જાય. અત્યારે ભલે મીઠું લાગે કદાચ, પણ એ વેદના છે ને અત્યારે ખ્યાલ ના આવે. અત્યારે મજા લાગે પણ એ મજા પછી આપણા માટે સજા થાય છે. ચીનમાં એક કહેવત છે કે 25 વર્ષની મજા 75 વર્ષની સજા, 25 વર્ષની સજા 75 વર્ષની મજા. શરૂઆતમાં તકલીફ બેઠે તો પછી એને માટે મજા છે, પણ શરૂઆતમાં જે મજા કરે એને પછી તકલીફ છે. તમે જુઓ કે આઈટીઆઈ અને આઈઆઈટી, આઈઆઈટી નામ સાંભળ્યું છે? ભારતમાં 6 એન્જિનિયરિંગ કોલેજ છે, 5 કે 6, અમદાવાદમાં નથી, મુંબઈમાં, કાનપુરમાં, મદ્રાસમાં, દિલ્હીમાં અને ખડગપુરમાં. આખા ભારતમાં 6 કોલેજ છે, 5-6 આઈઆઈટીની, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. અને આઈટીઆઈ એટલે ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ. એમાં ફેર પડે ને કે નહીં? એક ભાઈને પૂછ્યું, એક આઈટીઆઈ થયેલા છોકરાને, મેં કીધું તું શું કરે છે? એક અહીંથી અહીં કે આ ફેક્ટરીમાંથી, આ ફેક્ટરીમાં અહીંથી છૂટા કરે એટલે અહીંયા જવું, કે અહીંથી છૂટા કરે એટલે અહીં જવું. સારું ભણે, શરૂઆતમાં એને મજા લાગે પણ પછી રિઝલ્ટ સારું ના આવે એટલે અહીંથી અહીં રખડવાનું. અને પેલાને શરૂઆતમાં તકલીફ પડી હોય ભણવામાં પણ પછી આઈઆઈટી મિકેનિકલ એન્જિનિયર થાય કે કોઈ પણ ફિલ્ડમાં જાય પણ એનું ઉજ્જવળ ભવિષ્ય કેટલું બને. પણ આપણે છે ને ભૂલી જઈએ છીએ. શરૂઆતમાં આપણે વટ પાડવાનો પ્રયત્ન કરીએ છીએ, બસ આપણી લગભગ જિંદગી વાળને સરખા કરવા, કપડાને સરખા કરવા, અને સાયકલથી જવા એવું હોય તો એ બાઇક ને પલ્સર જ જોઈએ મારે વટ પાડવા માટે. એક છોકરો તો આમ ચાવી ફેરવ્યો અને કોઈ કે કાઢું મારે અહીંયા જવું છે, કાંકરિયા જવું છે, એ કે લે ને આપણી ગાડી લઈ જાય એમ કરીને ચાવી નાખે, સાયકલ જ હોય પાછું, ગાડી કહેવા પછી કે આપણી ગાડી લઈ જાય. શરૂઆતમાં વટ પાડવાનો છે ને પ્રભાવ પાડવાનો આપણે પ્રયત્ન કરીએ, પણ એવો ખોટો પ્રભાવ છે ને એ બહુ થોડો ડરવાની એ રોક્યો. એટલે કે કેમ રોકો છો? ડરવાની કે અંદર નહીં આવવાનું. પેલા કે એ બેન બોલાવે છે, પેલા બારી પાસે બેઠા ને, પેલો ડરવાની કે ભલા માણસ, આ તો ઓર્થોપેડિક હોસ્પિટલ છે ને, બેનને એક્સરસાઇઝ કરે છે સવારના પોરમાં, ડોક્ટરે કીધું છે આમ આમ કરવા. બધા આમ જ ભૂલા પડે છે, જેટલા આ રોડેથી નીકળે છે ને એ બધા. આવી ભ્રમણામાં કોઈ દિવસ રહેવું નહીં કે મારા માટે લાગણી છે ને પ્રેમ છે. એક જણો બહુ આનંદમાં આવી ગયો અને આનંદમાં આવી ગયો ને બસ, ચાંદી જૈસા રંગ હે તેરા, સોને જૈસા બાલ, દુનિયા મેં કે બાકી સબ કંગાલ, તું એક ધનવાન હે બાકી સબ કંગાલ, આમ ગાયા કરે. એનો મિત્ર કે આનંદમાં કેમ આટલો બધો આનંદમાં? એ કે આપણે નહીં આમ સામે રહેશે પેલા બેન, એને મને જમવાનું કીધું પરમ દાડે, એટલે કે આનંદમાં છે. પેલો કે પરમ દાડે તો રક્ષાબંધન છે ભલા માણસ, તો હું આમ ભૂલો પણ. એટલે હા, ઉદાસ થઈ ગયો. ઉદાસ થઈને પછી તરત આમ પંકજ ઉદાસની ગઝલમાંથી અનુપ જલોટાના ભજન ઉપર આવી ગયો.
સાવ ઇસ જગ મે નહીં હૈ કોઈ તેરા. આવો બધા ઉદાસીનતા ના ભજન ગાવા માંડી. પણ છેલ્લે આવે છે ને કીર્તન, ચાંદ સા સુંદર યહ તન તેરા મિટ્ટી મેં મિલ જાયેગા ફિર પીછે પછતાયેગા. અનુપ જલોટા ના ભજન ગાવા માંડી. પણ આપણને પંકજ ઉદાસ ની તો ખાલી આ એટલે અરસપરસ ભ્રમણામાં કોઈ દિવસ બંધાવું નહીં. એક બે મિત્રો આમ નીકળ્યા અને એક મિત્ર આમ થોડો વાંકો વળ્યો, બીજો મિત્ર તો ચાલવા માંડ્યો, પેલો વાંકો વળ્યો. પછી થોડી વારમાં ઉભો થઈ ગયો. પેલો મિત્ર જે ચાલતો હતો એની સાથે આ થઈ ગયો પાછો. પછી પેલા એ પૂછ્યું કે તું વાંકો વળીને ત્યાં શું કરતો હતો? એટલે કે જવા દે ને, આજકાલ લોકો કેવા છે? પેલો કે કેવા છે? એ કે લોકો થૂંકે છે રૂપિયા જેવું. કે પેલો વાંકો વળેલો ને રૂપિયો સમજી લેવા વળ્યો. પણ પછી ખબર પડી કે આ તો કોઈ ગળફો કાઢ્યો છે. પતાસ જેવું થૂંકે ને ગણા, થૂંક આટલું હોય પણ પોળું થાય. પછી રોડ ઉપર તમે જોજો, આમ દૂરથી તમને કેવું લાગે? રૂપિયો પડ્યો હોય ને, કોઈન પડ્યો હોય એવું જળ હળે આમ તડકામ જતા હતા. પણ પેલો વાંકો વળે તારે ખબર પડી કે આ તો થૂંક છે. થૂંકને કોઈ દિવસ સિક્કો ના માનતા, આ ભ્રમણા કહેવાય. થૂંકને, થૂંકમાં સિક્કો દેખાય એ ભ્રમણા છે. એમ ઘણી વખત આપણને લાગે કે આ પ્રેમ છે, મારા માટે લાગણી છે, અંતરના ભાવ છે, એ બધું કઈ નથી હતું, અરસપરસ બંને માટે. આ એક વ્યક્તિ માટે નહીં, છોકરો હોય કે છોકરી, અત્યારની જે જિંદગી છે ને એ આપણે અત્યારે ભ્રમણામાં પણ પછી તકલીફમાં મુકાઈએ. એટલા માટે ક્યારેય આપણે એવું માનવું નહીં કે મારા માટે લાગણી છે. પણ જે સમજવું હોય ને આ જાણી શકે, બીજા લોકો જાણી નથી શકતા. એક છોકરો એક છોકરી આમ જતી હતી રોડ ઉપર, તો એ છોકરો આમ બસ બોલવા માંડ્યો કે હા શું ચંદ્ર કે? કોઈ દાડો નીકળે નહીં, ચંદ્ર તો રાત્રે ઉગે અને આ તો દાડે કે? એટલે છોકરી સમજી ગઈ. છોકરી કે ઘુવડે કોઈ દાડો દાડે ન બોલે, ના રાતના બોલે જ કે? રાતના બોલે ઘુવડ અને આ દાડે ક્યાંથી બોલે જ કે? એ ફસાય નહીં. જેને સમજ આવી ગઈ છે ને એ ક્યારેય ફસાવાનો પ્રયત્ન ન કરે. અત્યારે એને મજા લાગે કોઈને કદાચ, પણ એ મજા નથી, પછી સજા ભોગવવી પડે છે. એક બેન કે એના પતિને કે તમે કે પહેલા જયારે મને મળવા આવતા ત્યારે તો દિવાલ કૂદીને મળવા આવતા, ખબર છે ને? હવે તો કે કશું નહીં. એ કે હવે કૂદવાનું મન તો થાય જ, પણ આપણી અગાસી ઉપરથી કૂદવાનું મન થાય. હા હવે ખબર પડે છે કે જિંદગી કેવી છે, આજ સુધી ખબર નહોતી. એક બેન હતા ને, એને એની બેન પડીને કહ્યું કે મારા મારા પતિને, મારે પતિનો બર્થડે આવે છે તો મારે કંઈક ભેટ આપવી છે. શું ભેટ આપું? એ કે એવું કંઈક આપું કાયમ એને યાદ રહેવું. એની બેન પડી કે છૂટાછેડા આપી દે કે? હા તને અમે ન ઓળખીએ, આપણે પહેલેથી કોલેજ સુધી હાથે ભળ્યા છીએ, તારી હાથે રહી કેવી રીતે રહે? તો બિચારો મરી જાય. આ તો તારો સ્વભાવ જોઈને તો લાગે કે એ સુખી નહીં હોય, કે બિચારો દુખી દુખી હશે. એવું જિંદગી હોય છે? તમે જોજો, અરસપરસ છે, એમાં કઈ એકબીજા માટેનો આક્ષેપ નથી. પણ જેને તમે એમ પ્રેમ કહો છો, લાગણી કહો છો, હકીકતમાં એ નથી, એ પછી ખબર પડે છે. પણ પછી જયારે ખબર પડે ને ત્યારે બહુ મોડું થઈ ગયું હોય. ઘણી વખત શું છે, પલળી ગયા પછી છત્રી લાવે ઘણા. આવું પલળી ગયા પછી છત્રી લાવો તો કરવાની હું? ટાઈમ જતો રહે, પછી ઉત્તરાયણ જતી રહે, પાંચ દાડા પછી બજારમાં પતંગ આવે, કરવાના શું? સમય ગયા પછી સમજ ઘણા ના આવતી હોય. મેં વાંચ્યું હોત તો બહુ સારું થાત, પણ નપાસ થયા પછી આવો વિચાર. અમે એક ભાઈને જોવા માટે ગયેલા હોસ્પિટલમાં, હોસ્પિટલમાં જોવા ગયા ને તો આખું ફ્રેક્ચર થયેલું ડોક્ટર કેસી પટેલના દવાખાનામાં, અને દોઢ બે મહિનાનો ખાટલો હતો. અમે ગયા પછી મેં કીધું આ શું થયું? એ કે સ્વામી ભરૂચ હાઈવે ઉપર જતો હતો અને મેં ઓવરટેક કર્યો ને એમાં, જો કે ના કર્યો હોત તો વાંધો ન આવત કે. તો મેં કીધું ના કરો, જે વિચાર તમને ખાટલામાં બેહીને આવે છે આ વિચાર ક્યારે કરવાનો હતો? રોડ ઉપર જયારે ચાલતા હતા ત્યારે વિચાર કરવાનો હતો ને? હવે પગ ભાગ્યો પછી વિચાર કરો કે ના કર્યો હોત તો હવે શું કરવાનું? કીધું તમે ના કર્યો હોત ઓવરટેક તો કઈ ના આવત હોસ્પિટલમાં, અને તમે અહીં ના આવ્યો તો અમારે ના આવવું પડે થઈ ગયા. આ તમે બધું કર્યું એટલે આ બધું ચાલુ થયું, બધાને ખાટલા ને સગાવાલા ને દોડધામ ને ખર્ચા બધું. પહેલો વિચાર કરવાનો હોય રોડ ઉપર ચાલતા હોય તારે કે ઓવરટેક કરવો કે ના કરવો. પછી ભાગ્યા પછી તો બધાને વિચાર આવે, બધા ડાયા થતા હોય આમ ના કર્યું હોત તો સારું. દુર્યોધનને વિચાર આવ્યો કે આના કરતા પાંડવોને મેં આપી દીધું હોત તો સારું, પણ બધા મરી ગયા ને પછી. હો એ એકલો બાકી રહ્યો ને એમ લાગે કે હવે પહોંચાય એવું નથી, ભીમ મારી જ નાખશે એવું મનમાં થયું ને. એ વખત કે તમે બધું લઈ લો આપણે વેચી લઈએ બધું, એ કે હવે તો વેચવું જ નથી, હવે તને ભાંગીને ભૂક્કો કરવાનો. આજ સુધી અમને દુઃખી કરે અને હવે તું વેચવાની વાત કરે છે? ટાઈમ જયારે તને આપ્યો એ વખતે તે કશું કર્યું નહીં. હવે જયારે વડોદરાની અંદર એક સુરસાગર તળાવ છે, ન્યાય મંદિતા બધાને કેવું કઈ રીતે, પણ ન છૂટકે કેવું પડ્યું. અને છોકરો મરવાની અણી ઉપર હતો, ડોક્ટરે ડિક્લેર કર્યું કે આને એઇડ્સ છે.
અને બધા ધ્રુજી ઉઠ્યા. છોકરો વેદનાથી બહુ બહુ પાડતો હતો, પણ એ મરવાની અણી ઉપર હતો છોકરો. ત્યારે એને ડોક્ટરને કહ્યું કે ડોક્ટર, તમે કે બધાને વાત કરજો, પણ હું કહું એ પ્રમાણે તમે વાત કરો. હું મરું છું અને ટેસ્ટ પણ આવ્યો છે આજે HIV પોઝિટિવ, એ બધું આવ્યું. પણ કે તમે એમ ના કહેતા કે હિમાંશુ એઇડ્સ થી મર્યો, એવું તમે ના કહેતા. તમે બધા છોકરાઓ બીજા ત્રીજાને બધાને એક જ વાત કરજો કે આ હિમાંશુ મર્યો એ કે નવરાત્રિથી મર્યો છે, એઇડ્સ થી મર્યો એવું તમે ના કહેતા, એ કે નવરાત્રિને લીધે હું મરું છું. એ માણસ આટલો સંદેશો આપતો ગયો. આપણને લાગે સારું લાગે, પણ હકીકતમાં એ દુઃખ છે. પ્રમુખ સ્વામી મહારાજ એટલે રોકે છે, અને રોકે એટલે આપણને ખરાબ લાગે. આવી વાતો પણ ગમે નહીં કે આ બધી વાતો ક્યાંથી આવે. એક જણો પેપર વાંચતો હતો, પેપર વાંચતો હતો, અને પેપરની અંદર દારૂનું બહુ ખંડન હતું. અને એ માણસ આમ દારૂ પીતો હતો, પેપરમાં વાંચ્યું બધું, એટલે આમ ગુસ્સામાં એને કીધું કે કાલથી બંધ. એની પત્ની રસોડામાંથી દોડતી દોડતી આવી, એ કે કાલથી દારૂ બંધ, એ કે ના પેપર મંગાવવાનું બંધ, કે આવું ન વંચાય, પેપર નહીં મંગાવવા. દારૂનું ખંડન આવ્યું ને, આપણને આવી સભાઓ કેમ નથી ગમતી? એક ખબર જ છે કે સંતો આવી જ વાતો કરવાના છે ઘણા. તેવું આમ મને એક ભાઈ કે મોટા સદગુરુ સંતો આવે ને તો કહેજો, પણ મારે પધરામણી કરાવી છે. તો મેં કીધું બે દાડા પછી ડોક્ટર સ્વામી આવવાના છે. એ કે ના ડોક્ટર સ્વામી નહીં, કે મહંત સ્વામી કોઈ આવે તો કહેજો. ડોક્ટર સ્વામી પેલી ભારેખમ વાતો કરે ને અને કડક વાતો કરે, તો કે આનું કંઈક નિયમ આપશે પાછા. એટલે કે એ નહીં, આપણે મહંત સ્વામી ત્યાગવલ્લ સ્વામી આવે ને તો કહેજો, એમની પધરામણી કરાવી. હવે ડોક્ટર સ્વામી શું કે તકલીફમાં મૂકે તમને, સારી વાત કરે છે, પણ એ નથી ગમતી આપણે. અને પણ આપણા સારા માટે છે. આપણે જોયા વગર આમ જવા જ દઈએ છીએ આપણી ગાડીઓ. ચાર રસ્તા ઉપર સિગ્નલ આવે ને, રેડ સિગ્નલ આવે ત્યાંથી ઉભા રહેવાનું, અને ગ્રીન સિગ્નલ આવે એટલે પસાર થવાનું. આ સીધો નિયમ છે ને, બધા જાણે છે ને. પણ પોલીસ ના ઉભો હોય તો કોઈ રેડ સિગ્નલને ગાંઠે, બધા જ જવા દે ને. પણ પોલીસ ઉભો હોય તો બધા લાઇનમાં હાલે ને. રેડ સિગ્નલ હતું ને, એક જણો છે ને લાઇટમાં નીકળી ગયો, આમ પલ્સર લઈને નીકળો ને પોલીસે સામે ઝડપ્યો. ને પોલીસ કે ભાઈ આ લાલ લાઇટ દેખાડ નહીં, રેડ સિગ્નલ ન દેખાણું. એ કે સિગ્નલ તો દેખાણું, પણ તમે ન દેખાણા, મને ખબર નહીં તમે ઊભા છો. પોલીસ હોય ને તો નિયમ પડાવે, બાકી આપણે પાડીએ એવા છીએ. બધા જ જાણે છે ને, જો પ્રમુખ સ્વામી મહારાજ જેવા પુરુષ છે તો આપણે નિયમ પાડીએ છીએ, એ હયાત છે. તો બાકી દુનિયામાં બધા જાણે જ છે બધું જ, પણ એવા સંત જોઈએ કે જે નિયમ પાળે અને બીજાની પાસે પડાવે, અને પ્રેમથી પડાવે. તમને કોઈ આમ શાસનથી નહીં, તમને આમ હેતપ્રીત કરીને. આજે દેશ વિદેશની અંદર યુવકો છે, ઘણા છોકરાઓ એટલા હાવર્ડ ને ઓક્સફર્ડમાં ભણનારા પણ છે, પરદેશમાં રહેતો ટીવી સુદ્ધા નથી જોતા એવા પણ છે. તો એ કેમ? પ્રમુખ સ્વામી મહારાજ એવા પુરુષ છે તો એને યોગમાં આવે તો બધાને ધીરે ધીરે એ માર્ગે વાળે છે. આપણને ભલે જેમ છોકરો ઉત્તરાયણને દિવસે તમે જુઓ તો કેવું હોય, છોકરો ઉત્તરાયણને દિવસે પતંગ ઘણા ચગાવા કરતા છે ને, ઘણા લૂંટવાની બહુ મજા આવે ઉત્તરાયણને દિવસ. ઘણા લૂંટવા જ દોડે, કપાતો હોય ને પતંગ પછી આમ દોડે, રોડ ઉપર દોડે. અને રોડ ઉપર દોડે તો એ આમ ખબર જ ના પડે કે સામે વાહન આવે છે ને, તું અથડાઈ મરીશ. એના મા બાપ ના પાડે, એના મા બાપને ચિંતા હોય ને કે એકનો એક દીકરો છે અડફેટમાં આવી જશે, ક્યાંક ભટકાશે. પણ છોકરાને ચિંતા જ ના હોય, એને પતંગ જ દેખાય, એને કોઈ સામે આવતું વાહન ન દેખાય, પતંગ જ જોયા કરે. છોકરાને પતંગ દેખાય અને એના મા બાપને શું દેખાય? એનું મોત દેખાય. મા બાપને મોત દેખાય અને છોકરાને પતંગ દેખાય, છોકરો માને જ નહીં. પણ જે દિવસ છોકરાને પોતાને એ પતંગ પકડવામાં એનું મોત દેખાય ને, એ દિવસ આપોઆપ અટકી જાય, એને કહેવું ના પડે. મા બાપને મોત દેખાય પણ શું કરવાનું, એને પોતાને દેખાય તો જ અટકે. એમ જે આમ આનંદ પ્રમોદ કરવામાં, મોજ મજા કરવામાં આપણને લાગે કે આપણું ભવિષ્ય ધૂંધળું છે, ઉજળું નથી, એવું જયારે લાગે તો આપણે આપોઆપ અટકી જઈએ, એમાં કહેવું ના પડે. એવા પણ દુનિયામાં યુવકો છે કે જેનું ભવિષ્ય એમણે અભ્યાસના માર્ગે, એકાગ્રતાના માર્ગે, શ્રદ્ધા અને પ્રયત્નના માર્ગે આગળ વધારીને ઉજ્જવળ બનાવ્યું છે અને આ માર્ગેથી વાળ્યું છે પાછું. તો આપણે પણ એ આ ઉજ્જવળ જે માર્ગ છે, ઉન્નત માર્ગ છે, મોજ શોખનો માર્ગ નહીં, પણ પ્રયત્નનો, અભ્યાસનો, એકાગ્રતાનો, સત્સંગનો અને સંયમનો જે માર્ગ છે, એ માર્ગ અત્યારે કઠિન લાગે પણ ભવિષ્યમાં એમાં જ આનંદ છે. અને કદાચ આમાં થોડો વખત આનંદ લાગે પણ એમાં અત્યારે ફૂલ લાગે, પણ પછી એમાં ત્રિશૂળ છે, ભોંકાય એટલે ખબર પડે એ વેદના છે. તો એ વેદનાથી આપણે દૂર રહીએ અને અત્યારથી આપણા માર્ગને આપણે ઉજ્જવળ બનાવવાનો પ્રયત્ન કરીએ. પ્રમુખ સ્વામી મહારાજ એવા જાગ્રત પ્રહરી છે, એવા ચોકીદાર છે કે આપણી પાસે એવી જાગૃતિ પોતે રાખે છે અને આપણી પાસે રખાવે છે. તો એમના યોગમાં રહીને આપણે આ બાબતે ખૂબ જાગૃત રહીને
આપણા ભવિષ્યને ઉજ્જવળ બનાવીએ, આપણા જીવનને આનંદમય, સુખમય અને શાંતિમય બનાવીએ એવી બુદ્ધિ